આગળ વધીએ સહકારી ક્ષેત્રથી આવ્યા મોટા સમાચાર. જી હા, દિલીપ સંઘાણી બન્યા ઇફકોના ચેરમેન. દિલીપ સંઘાણીની બિનહરીફ પરની કરવામાં આવી છે. બલવીરસિંહ બન્યા ઇફકોના વાઇસ ચેરમેન. ઇફકો પર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે જયેશ રાધડિયા ડિરેક્ટર પદે ચૂંટાયા હતા. ઇફકો વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં નંબર 1 સહકારી સંસ્થા છે, જે ગયા વર્ષથી તેનું સ્થાન ધરાવે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ લાઈવ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. હિતલ, ડિરેક્ટર પદે જયેશ રાધડિયાની જીત અને તે બાદ હવે દિલીપ સંઘાણી ચેરમેન તરીકે ચૂંટાયા છે, શું કઈ માહિતી ઇફકોની અંદરથી, શું કઈ હલચલ સામે આવી રહી છે હિતલ? જી ચોક્કસ, એવું કહી શકાય કે ગુજરાત માટે સૌથી પ્રતિષ્ઠાભરી આ જીત ગણી શકાશે. જીત એટલા માટે છે કે સતત બીજી વખત ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. વાઇસ ચેરમેન તરીકે બરવિંદરસિંહ ચૂંટાયા છે, એ પણ બિનહરીફ થયા છે. અને બંનેની ટર્મ આ બીજી ટર્મ છે, બંને બિનહરીફ થયા છે. સ્વાભાવિક છે કે સૌથી વધારે મહત્ત્વનું છે કે ઇફકો જે સંસ્થા છે એ ખેડૂતો માટે કામ કરતી યુરિયા ખાતર અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારની કરોડોની સબસિડી જે ચૂકવવામાં આવે છે અને વિદેશી હુંડિયામણ બચાવવાનું જે એક મિશન ઉપાડ્યું છે અત્યારે ઇફકોના હાથમાં છે. અને તેના જ કારણે નેનો યુરિયાથી માંડીને આ તમામ પ્રકારની પ્રોડક્ટ છે એ ઇફકોની છે. સ્વાભાવિક છે 67,000 કરોડથી વધુનો મોટો એક ટર્નઓવર ધરાવતી આ સંસ્થા છે. સહકારી ધોરણે ખેડૂતોના સહયોગથી ચાલતી સંસ્થા છે ને એમાં ગુજરાતી તરીકે જે પ્રકારે દિલીપ સંઘાણી બિનહરીફ થયા છે તેનાથી એક મોટો ફાયદો એ થશે. સાથે સાથે જોવા જઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી એક મિશન ઉપાડવામાં આવ્યું છે કે એક તો યુરિયા ખાતરમાં આત્મનિર્ભર કેવી રીતે બની શકાય, વિદેશી હુંડિયામણ કેવી રીતે બચાવી શકાય. હવે દિલીપ સંઘાણીની નિમણૂક થવાની સાથે એક મોટો ફાયદો એ થશે કે કેન્દ્ર સરકાર જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે એ પ્રોજેક્ટ સતત કન્ટિન્યુ રહેશે. સ્વાભાવિક છે કે ગાંધીનગર પાસે ઇફકોનો જે પ્લાન્ટ આવ્યો છે તેમાં નેનો યુરિયા બનાવવાની કામગીરી થઈ રહી છે અને એક ક્રાંતિકારી પગલું કહી શકાય એ પગલું ભરવામાં આવ્યું છે. તેને વધારે પ્રોત્સાહન મળશે અને આ પ્રકારના જે પ્રોજેક્ટ છે ગુજરાતના ખેડૂતોનો જે કિંમત છે, જે યુરિયા ખાતર માટેની જે કિંમત છે એ કિંમતમાં સતત ઘટાડો થાય અને નાનો નેનો યુરિયા દ્વારા ઉત્પાદનની માત્રા વધારી શકાય એ દિશામાં જે કામગીરી થઈ છે એને પણ સતત આગળ વધારવામાં આવશે. એટલે આ જે બિનહરીફ જે ખેડૂત દિલીપ સંઘાણી થયા છે એનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જે પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ રહ્યું છે એ પ્રોજેક્ટ વધારે ઝડપથી કામ થશે. જે નિધિ બિલકુલ દેતલ, પૂરી માહિતી માટે આભાર. તો ગુજરાતનો સહકારી સંસ્થાના અને એમાં પણ ખાસ કરીને ઇફકો, જેને તમામ સહકારી મંડળીઓમાં પહેલા નંબરની માનવામાં આવે છે, જેણે પોતાનું કદ પૂરા વિશ્વમાં પહોંચાડ્યું છે, ત્યાં આગળ ગુજરાતનું પ્રભુત્વ યથાવત જોવા મળી રહ્યું છે.